અરબી સમુદ્રમાં ઉત્પેલું નિસર્ગ વાવાઝોડું હવે દક્ષિણ ગુજરાત સહિત સુરતના જિલ્લામાં ટકરાશે નહીં, પણ તેની અસરની પૂરેપૂરી શક્યતા છે। 3 તારીખે પવન ફૂંકાવા સાથે વરસાદ થવાનો હોવાની તંત્રને એલર્ટ કરી દરિયા કિનારાના ગામોમાં આવેલા કાચા મકાનોમાં અને કિનારાની નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી હતી। અરબી સમુદ્રમાં નિસર્ગ વાવાઝોડું 3 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાવવાની સૂચના બાદ તંત્ર સતર્ક બન્યું છે। ઓલપાડ તાલુકાના 32 અને છોરિયાસી ગામના 4 મળી 36 ગામોને અસર થાય તેમ હતી। કાચા મકાનોમાં રહેતા લોકોને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવાની તૈયારી કરી દરિયા કિનારે પોલીસ પોઈન્ટ અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે। જ્યારે હવામાન વિભાગ નિસર્ગ વાવાઝોડાથી ગુજરાતને અસર ન થવાનું હોવાનું કહેતા તંત્ર અને લોકોને રાહતનો શ્વાસ લીધો છે। જ્યારે બીજી તરફ વાવાઝોડાને લઈને પોલીસ કમિશનર આરબી બ્રહ્મ ભટ્ટે સ્થળની મુલાકાત લીધી હતી અને વાવાઝોડાનો સમય કોઈ દરિયા કિનારે ના જાય તે માટે પોલીસ કમિશનરને સૂચન કર્યા હતા। અભી યહાં પર એસે તો જો બીચ હૈ વો બંધી હૈ, યહાં કોઈ દુકાનદાર ભી નહીં હૈ, ઓર જો બહાર કી પબ્લિક કભી કભી આતી હૈ, જો યહાં લોકલ રહેતે હૈ વો લોગ ભી ઉનકો ભી સબકો ખાલી કરવા દિયા ગયા હૈ, ઓર જીતને કિનારે પે જો કચ્ચે મકાન થે ઉન લોગો કો યહાં શિફ્ટ કર દિયા ગયા હૈ, કલ રાત સે વો શિફ્ટ હો ગયે હૈ, ઓર અભી યે ધીરે ધીરે હવા આ રહી હૈ, યે અભી જો ધીરે ધીરે પાણી આના ચાલુ હુઆ હૈ, ઓર હમે યહાં નહીં લગતા કે અભી જ્યાદા હવા આયેગી और आएगी, उसके लिए बिल्कुल तंत्र रेडी है। फायर ब्रिगेड की टीम और SMG की टीम भी यहाँ तैनात कर दी गई है, पुलिस भी यहाँ पे तैनात कर दी गई है। सर NDRF रिजर्व की कितनी टीम है और कहाँ कहाँ है? NDRF की कल 3 टीमें आई थी यहाँ पे, अभी एक टीम तैनात है और दूसरी टीम को सूरत में और जगह भेजा हुआ है। और SDRF की जो टीम है यहाँ पे एक प्लाटून है और 2 प्लाटून हजीरा और इच्छापुर में दिए गए हैं। सर फिलहाल क्या परिस्थिति है निसर की? निसर की अभी जो परिस्थिति है तो अभी फॉल हो गया है अपने अलीबाग महाराष्ट्र के अंदर, तो उसकी असर भी थोड़ी थोड़ी चालू हुई है, लेकिन ज़्यादा असर महाराष्ट्र में होगी यही अभी हम कह सकते हैं। दक्षिण गुजरात में क्या असर रहेगी सर? दक्षिण गुजरात में जहाँ तक बारिश हो सकती है ऐसा हमारा मानना है। ब्यूरो रिपोर्ट, आज़ाद न्यूज़, सूरत।